અસલામુ અલેકુમ વિદ્યાર્થી મિત્રો, જનાબ કુતબુદ્દીન મોલ્લિમ બોયઝ પ્રાઇમરી શાળામાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 4 કમ્પ્યુટર પરિચયની અંદર પાના નંબર 23 ઉપર આપણે મેનુબાર વિશે અભ્યાસ કરીશું. અહીંયા પાઠ્યપુસ્તકના પાના નંબર 23 ઉપર મેં મેનુબાર તમને બતાવ્યું છે. તમે પાઠ્યપુસ્તક ખોલીને આ જોઈ શકો છો. તો ચાલો આપણે ભણીએ મેનુબાર વિશે. તો પેઇન્ટ પ્રોગ્રામની અંદર આપણે મેનુબાર શું છે એ આપણે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 22 ઉપર આપણે જોઈએ કે અહીંયા લખ્યું છે કે પેઇન્ટ વિન્ડો જ્યારે તમે ખોલશો ત્યારે આવશે ટાઇટલ બાર, બરાબર, પછી મેનુ બાર, પછી રીબન, પછી ડ્રોઈંગ એરિયા અને પછી આવશે ટાસ્ક બાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. તો હવે આપણે આજે પહેલા આગળના વિડીયોમાં આપણે ટાઇટલ બાર વિશે ભણી ચૂક્યા, હવે આજે આપણે મેનુ બાર વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આજે આપણે પાના નંબર 23 ઉપર મેનુ બાર વિશે અભ્યાસ કરીએ. તો આ છે મેનુ બાર, બરાબર. અહીંયા તમને એક પટ્ટી જે દેખાઈ રહી છે આ મેનુ બારની પટ્ટી છે. તો એમાં સૌથી પહેલા કયો બટન આવેલો છે? પેઇન્ટ બટન દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું પેઇન્ટ બટન. એના બાજુમાં શું છે? હોમ બટન, બરાબર. પછી એના બાજુમાં શું છે? વ્યૂ બટન. ઠીક છે ને વિદ્યાર્થીઓ, સમજ પડી? આ આપણું મેનુ બાર છે. આગળ 3 બટન આવેલા છે અને પાછળ એટલે રાઈટ સાઈડ પર હેલ્પ, પેઇન્ટ હેલ્પ વાળું બટન આવેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન ચિહ્ન દેખાઈ રહ્યું છે, દેખાય છે? તો આ છે આપણું નાનું અમથું મેનુ બાર. તો વિદ્યાર્થી મિત્રો, આ મેનુ બારનું શું કામ છે? આ જે બટનો આપેલા છે એને ક્લિક કરવાથી અંદર ઘણા બધા આઇકોનો ઓપન થશે. તો ચાલો આપણે એને ડિટેલમાં વાંચીએ અને સમજીએ. અહીંયા નીચે લખ્યું છે મેનુ બાર પર પેઇન્ટ બટન, હોમ ટેબ, વ્યૂ ટેબ અને પેઇન્ટ હેલ્પ આઇકન બટન આવેલા છે. ડ્રોપ ડાઉન મેનુ જોવા માટે પેઇન્ટ બટન પર એરો પર ક્લિક કરો. તમારે શું કરવાનું છે? તમારે અહીંયા ક્લિક કરવાથી તમને અહીંયાના મેનુ બટન દેખાઈ આવશે, ખુલી જશે આખું. પેઇન્ટમાં ચિત્રને ઓપન કરવા, સેવ કરવા કે છાપવા માટે ટૂલ્સ દેખાશે. સામા કરવાનું છે? આમાં તમારે શું કરવાનું છે? તમે જે કામ કર્યું છે એને ઓપન કરવા, સેવ કરવા અને છાપવા માટે ટૂલ્સ અહીંયા દેખાઈ આવશે. સામા દેખાઈ આવશે? પેઇન્ટ બટનમાં. હવે આપણે થોડુંક આગળ વાંચીએ. હવે આના વિશે વાંચીએ, હોમ વિશે. હોમ ટેબ પર ક્લિક કરો. પેઇન્ટમાં ચિત્રો દોરવા, રંગ પૂરવા કે સુધારવા માટે મદદરૂપ એવા બધા ટૂલ નીચેની રીબનમાં દર્શાવશે, બરાબર. હવે તમે હોમ બટન ક્લિક કરશો ને તો આ હોમ બટન ખુલી જશે અને શું ખુલી જશે? આ આખું તમારે સમક્ષ આવી જશે. હું હમણાં તમને બતાવીશ, બરાબર. તો મેં અહીંયા હોમ બટન ક્લિક કર્યું તો શું આવી ગઈ? રીબન ઓપન થઈ ગઈ. આ રીબન એરિયા છે, બરાબર. શું કરવાનું છે? અહીંયા ચિત્રો દોરવાના છે, રંગ પૂરવાના છે, સુધારવું છે. આ જુઓ, શેપ દેખાય છે ને? તમને પેન્સિલ લેવી હોય એ બધું દેખાઈ આવે છે તમારી પાઠ્યપુસ્તકમાં, બરાબર દેખાઈ આવશે. તમે જોઈ લેજો એને, બરાબર. અહીંયા કલર પૂરવા, બરાબર. આ શું છે? હોમ બટન છે. હોમ બટન પર આ દેખાઈ આવશે. હવે આપણે નીચે વાંચીએ, વ્યૂ બટન ટેપ પર ક્લિક કરો. આ જે વ્યૂ બટન ટેપ છે ને અહીંયા મેનુ બારની ઉપર, આપણે આ જોયું, આ જોયું અને વ્યૂ બટન જોયું, બરાબર. તો હવે આપણે વ્યૂ બટન એને ક્લિક કરીશું. તો વ્યૂ બટન જેવું તમે ક્લિક કરશો તો આ રીબન પાછું ઓપન થઈ જશે અને અહીંયા શું દેખાઈ આવે છે? ઝૂમ ઇન, ઝૂમ આઉટ, પછી 100% એટલે પેજનું આખું પેજ દેખાશે. પછી રૂલર લેવી છે એટલે કે ફૂટપટ્ટી લેવી છે એ, બરાબર. ગ્રીડ લાઇન લેવી છે, સ્ટેટસ બાર, ફૂલ સ્ક્રીન, આ બધું કરવું છે તો વ્યૂમાં આવશે. વિદ્યાર્થીઓ, આ તમને સમજ પડી ગઈ હશે, બરાબર. તો આપણે નીચે વાંચીએ, પેઇન્ટના ઉપયોગ માટે મદદ મેળવવા માટે મેનુ બારની જમણી બાજુ પરના પેઇન્ટ હેલ્પ બટન પર ક્લિક કરો. જો મેનુ બારની આ જમણી બટન, આ જે હેલ્પ છે ને, પ્રશ્ન ચિહ્ન, એને ક્લિક કરવાનું છે, બરાબર. તો વિદ્યાર્થીઓ, આપણે જોઈ લઈએ ડાયરેક્ટલી કમ્પ્યુટરમાં. તો ચાલો આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તમારી સમક્ષ કમ્પ્યુટરની સ્ક્રીન મૂકી છે. આપણે અહીંયાથી પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરીએ. આ છે મારું માઉસ પોઇન્ટર અને હું અહીંયા સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશ અને સીધું હોલ પ્રોગ્રામ પર જઈને માઉસ પોઇન્ટર મૂકીશ. માત્ર માઉસ પોઇન્ટર મૂકવાથી અહીંયા બધા જ પ્રોગ્રામ ઓપન થઈ ગયા છે અને એની અંદર આપણે સામાં જઈશું, એસેસરીઝમાં જઈશું. એસેસરીઝ પર જઈને આપણે ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે આપણો પેઇન્ટ પ્રોગ્રામ ઓપન સામે દેખાશે. હવે આપણે એને ડબલ ક્લિક કરીશું અથવા સિંગલ ક્લિક કરીશું તો આપણું પેઇન્ટ જે છે વિન્ડો એ આખી આપણી સમક્ષ આવી જશે. વિદ્યાર્થીઓ, તમારી સમક્ષ જે પેઇન્ટ દેખાઈ રહ્યું છે આપણે એને જરા સમજીએ.
આપણે એના પહેલાના તાસમાં આ બધું સમજી ચૂક્યા છીએ, બરાબર ને? તો હવે હમણાં આપણે શું શીખીશું, મેનુ બાર વિશે શીખીશું, બરાબર? તો મેનુ બારમાં આ જે પહેલી જે છે જેના ઉપર મેં માઉસ પોઈન્ટર મૂક્યું છે એ શું છે, પેઇન્ટ બટન છે, એને હું ક્લિક કરીશ, બરાબર? તો અહીંયા તમારી એક મેનુ ખુલી જશે, બરાબર? અંદર શું દેખાઈ આવે છે, ન્યુ, ઓપન, સેવ, સેવ એઝ, એટલે તમે જે કામ કર્યું છે એ તમને સામાં સેવ કરવું છે એ અહીંયા ઓપ્શન્સ બતાવે છે, બરાબર? હવે આપણે શું કરીશું, એને બંધ કરી દઈશું અને બાજુનું જે આજે જુઓ હોમ છે અને આ વ્યૂ છે, તો હોમ પર ક્લિક કરીશ એટલે તમારે જે પેઇન્ટમાં કામ કરવાનું છે બધા રીબનો ઓપન થઈ જશે. જો આ શેપ લેવા છે, બરાબર, બ્રશીસ લેવા છે, ઇરેઝર લેવું છે, દેખાય છે, પેસ્ટ, કટ, કોપી, ક્રોપ કરવું છે, બરાબર? આ જુઓ શેપ, આઉટલાઇન, પછી સાઇઝ, કલર, તમે જો કલર લેવા હોય તો કલર લઈ શકો છો. તો આ શામાં આવેલું છે, હોમમાં આવેલું છે. ચાલો હવે આપણે શું કરીશું, વ્યૂ પર ક્લિક કરીશું. તો વ્યૂ પર ક્લિક કરીશું નો મતલબ અહીંયા દેખાઈ રહ્યું છે કે તમને પિક્ચરને ઝૂમ ઇન કરવું છે, બરાબર, કે ઝૂમ આઉટ કરવું છે, એટલે પિક્ચર મોટું કરવું છે કે પિક્ચર નાનું કરવું છે, આખો પેજ લેવું છે કે નાનું પેજ લેવું છે, બરાબર. તમારે રૂલર વાપરવી છે, ફૂટપટ્ટી વાપરવી છે, ગ્રીડલાઇન વાપરવી છે, સ્ટેટસ બાર વાપરવું છે, ફૂલ સ્ક્રીન, બરાબર. આ બધું હોમ પેજ પર આવેલું છે. એટલે આપણે આજે શું ભણ્યા છીએ, આજે આ ત્રણ આઇકનો આપણે ત્રણ પોઈન્ટ ભણ્યા છીએ. એક તો પેઇન્ટ બટન, બરાબર, હોમ, બરાબર, અને વ્યૂ. વિદ્યાર્થીઓ તમને સમજ પડી, બરાબર? તો અહીંયા તમને આટલી સમજ પડી ગઈ હશે તો આપણે થોડુંક આગળ વાંચીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો પોઈન્ટ ભણીએ, ડ્રોઈંગ એરિયા. ડ્રોઈંગ એરિયા તો તમને ખબર છે કે આપણે જે એરિયા પર ડ્રોઈંગ કરીએ છીએ એ પેઇન્ટ વિન્ડોમાં જ્યાં તમે ચિત્રો દોરી શકો અને રંગો પૂરી શકો તે એરિયાને ડ્રોઈંગ એરિયા કહે છે. તમે જાણો છો કે આપણે ચિત્રો જો દોરી શકીએ, બરાબર. જો મેં અહીંયા આ જે એરિયા બતાવે છે આ ડ્રોઈંગ એરિયા છે, બરાબર ને? વચ્ચેનો જે એરિયા છે, આપણે હોમ સ્ક્રીન પર જઈશું, બરાબર, અને આ જે એરિયા છે, બરાબર, જેને આપણે મેં ચિત્ર દોરી શકીએ છીએ એ આપણો ડ્રોઈંગ એરિયા છે, બરાબર ને? તો આપણે ફરીથી વાંચીએ. ડ્રોઈંગ એરિયા પેઇન્ટ વિન્ડોમાં જ્યાં તમે ચિત્ર દોરી શકો અને રંગો પૂરી શકો તે એરિયાને ડ્રોઈંગ એરિયા કહે છે. અને પછી આપણે શું ભણવાનું છે, સ્ટેટસ બાર. પેઇન્ટ વિન્ડોની સ્થિતિ સ્ટેટસ બાર દર્શાવે છે, જેમ કે ડ્રોઈંગ એરિયાની સાઇઝ, ચિત્રની સાઇઝ એટલે કે ઝૂમ વગેરે. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટસ બાર તમને બતાવું, આ જે દેખાઈ રહ્યું છે, તમે અહીંયા પેઇન્ટ કર્યું, ડ્રોઈંગ કર્યું, જે કંઈ પણ કર્યું છે, બરાબર. દાખલા તરીકે તમે અહીંયા લઈને શેપ લઈ લીધું છે અને તમને અહીંયા શેપ દોર્યું છે, બરાબર. તો નીચે આ જે દેખાઈ રહ્યું છે, આ જે માઉસ પોઈન્ટર મૂક્યું છે એ આપણું શું છે, સ્ટેટસ બાર છે. એની સાઇઝ બતાવે છે, બરાબર, ડ્રોઈંગની સાઇઝ અને ઝૂમ અને ચિત્રની સાઇઝ બતાવે છે. તો આ છે આપણું સ્ટેટસ બાર. વિદ્યાર્થીઓ, આજે તમને આટલું સમજ પડી ગઈ હશે. આના પછીના વિડીયોમાં આપણે એના આગળનું પોઈન્ટ ભણીશું, ઇન્શાલ્લાહ. આના પછીના વિડીયોમાં મળીએ. અલ્લાહ હાફિઝ.